રાજકોટમાં પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકોની ભરતી મામલે ઉમેદવારો આંદોલન પર ઉતર્યા છે ત્યારે અહીં પોલીસે આંદોલન કરનારા ઉમેદવારોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીં ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આપણે જણાવી દઈએ કે અહીં છેલ્લા 5 દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે વારંવાર ચર્ચાનો વિષય બનતો હોય છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દી દ્વારા આંધળાધાર હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. ઓપરેશન બાદ દૃષ્ટિ ગુમાવી દીધાની ઘટના પ્રકાશમાં આવતા ખળબલાટ મચી ગયો, જેને કારણે દર્દીના પરિવારજનોએ પણ આરોપ લગાવ્યો હતો. ઓપરેશન સમયે પૂરતા સાધનો ન હોવાનો સ્ટાફ જવાબ આપી રહ્યા છે અને આ સમગ્ર ઘટનાને લઈ ડોક્ટરે દર્દીના પરિવારજનને 25,000ની ઓફર પણ કરી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત કરી હતી, જેથી મામલો વધુ ગરમાયો હતો. આ સમગ્ર ઘટના અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન પણ સામે આવ્યું છે કે આંખની સર્જરીમાં ઘણી વખત કોમ્પ્લિકેશન થતા હોય છે, તેમજ આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે. સાથે જણાવ્યું કે જરૂર પડશે તો તપાસ કમિટી પણ બનાવવામાં આવશે. શું છે, શું બોલ્યું છે ડૉક્ટર, અને એટલે જ્યાં સુધી મને જાણ છે, મારે એચઓડી સાથે પણ વાત થઈ છે કે જ્યાં સુધી મને જાણ છે એટલે કોમ્પ્લિકેશન થયું છે અને કોમ્પ્લિકેશનનું સમાધાન સોર્ટ આઉટ ઓપરેશન થ્રી આપણું કરવાનું છે. પણ જ્યાં સુધી બીજી વાત છે એટલે બીજી વાતમાં કોઈ એવું લાગશે તો તપાસ કરાવી નહીં આગળ વધીશ. જો આજે છે આપના માટે કોઈ પણ દર્દીને કોમ્પ્લિકેશન થાય તો આપના માટે દુઃખદ છે, અને અને પણ જ્યાં સુધી મને જાણ મળ્યું છે હું ફરીથી કહું કે આમાં જે એક સર્જરી થયું મોતિયાનું સર્જરી, પણ બીજા એક રેટાઇનાનું સર્જરી છે, જ્યાં સુધી આ સર્જરી થઈ જાય તો આ બધું જે કોમ્પ્લિકેશન છે આ બધું સોર્ટ આઉટ થઈ જાય. સર આમાં